મેઢાપુરાના હાટફળિયામાંથી પસાર થઈ રહેલા હીરા વેપારીને ત્રણ ટપોરીએ આંતરી હોકીથી માર મારી નાસી છૂટ્યા હતા, જ્યારે ઘટનાને ગંભીરતાથી લઈ ડાયમંડ બ્રોકર્સ એસોસિએશનના પ્રમુખે મેઢાપુરા હીરા બજાર બંધના એલાનને પગલે બંધ રાખ્યું હતું. મેઢાપુરા વિસ્તારમાં પ્રકાશ વીરવાડિયા જૈન પોતાના પરિવાર સાથે રહે છે અને હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયા છે. ગયા અઠવાડિયે એક હીરાના વેપારીએ કરોડોમાં ઉઠવણું કર્યું હતું, જેની પાસે લેવાના નીકળતા નાણાંની વસૂલાત માટે મેઢાપુરાના જદાખાડીના બે વેપારીઓ હીરા દલાલ પાસે વસૂલાત કાઢી હતી, પરંતુ હીરા દલાલે નાણાંની જવાબદારી પોતે સ્વીકારવાનો ઇનકાર કરી દેતા બંને વેપારીઓ રોષે ભરાયા હતા. દરમિયાન પ્રકાશ જૈન ગુરુવારે સાંજે મેઢાપુરાના હાટફળિયામાંથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન વિપુલ બેચરભાઈ ગોરાસુ, બેચર ગોરાસુ, બિપિન ધીરુભાઈ વસાણી, રાજુ લાઠી, લાલુ તથા વિનુ સહિત 10-12 જેટલા કિસ્સામાં પૈકી ત્રણે કિસ્સામાં પ્રકાશને આંતરી લઈ હોકીથી માર માર્યો હતો. નિશસ્ત્ર હીરા દલાલને જાહેરમાં એટલી બેરહેમીથી ત્રણેય ગુંડાએ માર માર્યો હતો કે ગુંડાઓની હોકી પણ તૂટી ગઈ હતી. દરમિયાન લોકટોળું ભેગું થતા હુમલાખોરો નાસી છૂટ્યા હતા. હુમલામાં ઘવાયેલા પ્રકાશ જૈનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે મેઢાપુરા પોલીસે પ્રકાશ જૈનની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આજે બરાબર 4 વાગે મેઢાપુરા જદાખાડીમાં આઠફળિયામાં મારા કાકા પ્રકાશભાઈ વિરવાડિયાને બેચરભાઈ અને બિપિનભાઈના માણસોએ હોકીએથી બહુ માર્યા દલાલભાઈને, અને ખૂબ ખરાબ ઘટના બની છે. જાનને હુમલો કર્યો છે અને અત્યારે આશુતોષ હોસ્પિટલમાં બેભાન છે, સિરિયસ છે, અને આ બહુ ખરાબ ઘટના બની છે. એટલે બધા ભાઈઓ અને દલાલભાઈઓને નમ્ર વિનંતી કે બધા આગળ પડતા આવે. આ પૈસા બાબતે મારામારી છે, એમાં કોઈ જવાબદારી આવતી નથી. દલાલભાઈ છે એમાં કોઈ જવાબદારી આવતી નથી, અને ચિઠ્ઠીમાં દલાલનું નામ પણ નથી. સહી પાર્ટીની છે, એટલે દલાલી કરે છે, એટલે દલાલની કોઈ જવાબદારી એમાં આવતી નથી. લગભગ 3 તમને વિડીયો આપ્યો છે ને, લગભગ 3 જણા હતા એવી ખબર છે, અને બહુ દંડા અને ઓકીઓ પણ તૂટીને એના ફોટો પણ તમને આપેલ છે. મેં અત્યારે બેભાન છે ને, અમે અહીં છીએ પણ અમને કોઈ ખ્યાલ નથી, પણ અત્યારે ભાનમાં નથી. સિરિયસ છે, ઘણા સિરિયસ છે. પોલીસ ફરિયાદ ચાલુ છે અત્યારે. આશુતોષ હોસ્પિટલમાં ગયા છે પોલીસ વાળા.